નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે વાર્ષિક પરીક્ષા ધોરણ અગિયાર વાર્ષિક પરીક્ષા વિષય બી એના પ્રશ્નપત્ર એકની ચર્ચા કરી ત્યારબાદ આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય બી એ અને વાર્ષિક પરીક્ષાનું એવું જ કહી શકાય સૌથી મહત્ત્વનું મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર એટલે પ્રશ્નપત્ર બેની આજના વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું સાથે સાથે એ પણ જાણીશું કે આ પ્રશ્નપત્રના સંપૂર્ણ જવાબો સોલ્યુશનની પીડીએફ ફાઇલ ક્યાંથી મળશે તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્રની પ્રશ્નપત્ર આ પ્રમાણે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ અગિયાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન વાર્ષિક પરીક્ષાનું એસી ગુણનું પેપર આપણી સામે છે વિભાગ એ આ પ્રમાણે છે સાચો વિકલ્પ પસંદ કરી યોગ્ય જવાબ લખો દરેક પ્રશ્નનો એક ગુણ ટોટલ દસ ગુણનો એ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો પ્રશ્ન છે સૌથી પહેલા રોજગારના બદલામાં રોજગારના બદલામાં વ્યક્તિને જે બદલો મળે તેને શું કહે છે રોજગાર રોજગારને આપણે સીધી ભાષામાં નોકરી કહીએ નોકરીમાં તમને જે બદલા તરીકે એટલે કે વળતર તરીકે જે મળે છે તેને તમે શું કહો વેતન ફી નફો કે કમિશન તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહીંયા વેતન વેતન એટલે કે આપણે એને પગાર કહીશું પગાર મળે છે નોકરીમાં તમે મેળો છો એ પગાર મળો હા ફી છે નફો છે કમિશન છે અલગ અલગ લેવલ અલગ અલગ જો તમે ડોક્ટર તરીકે કાર્ય કરો છો વકીલ તરીકે કાર્ય કરો તો ફી મળે છે નફો ધંધામાં મળે છે કમિશન દલાલ કે કોઈ પણ એવા એજન્ટને મળે છે બીજો વિકલ્પ છે વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે છે વિદેશી વીમા કંપની ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું જેને આપણે કદાચ જાણતા હોઈએ વિદ્યાર્થી મિત્રો એફડીઆઈ એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેમ કે સીધે સીધું વિદેશી સીધે સીધું રોકાણ તો એ કેટલું કરી શકે જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે ઓગણપચાસ ટકા બી ઓગણપચાસ ટકા જેટલું રોકાણ કરી શકે છે ત્રીજું આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે અને નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત ચોક્કસ રકમ ચોક્કસ સમયે જમા કરાવવી ફરજિયાત છે કે કયા પ્રકારના ખાતામાં બચત ખાતું ચાલુ ખાતું રિકરિંગ ખાતું કે બાંધી મુદ્દતનું ખાતું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન સી રિકરિંગ ખાતું કે જેની અંદર નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે બાંધી મુદ્દતનું ખાતું કેમ ના આવે બાંધી મુદ્દતની ખાતાની અંદર તમારી ચોક્કસ રકમ ચોક્કસ સમયે ફિક્સ મૂકી દીધી છે અહીંયા જમા કરાવવી પડે છે વારંવાર વિદ્યાર્થી મિત્રો આ ચોથો વિકલ્પ આપણે શરૂઆત કરીએ પણ એ પહેલાં ખાસ મહત્વપૂર્ણ વાત વિદ્યાર્થી મિત્રો અગાઉ જે વાત થઈ એ પ્રમાણે કે આ પ્રશ્નપત્રના સોલ્યુશનની સંપૂર્ણ જવાબો સાથેની પીડીએફ ફાઇલ આપણને ક્યાંથી મળશે તો આ એનો જવાબ આપણી પાસે જે રીતે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ છે એ પ્રમાણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ અવેલેબલ છે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ ડાઉનલોડ કરો આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી આ પ્રકારનું તમને અહીંયા પેજ જોવા મળે જેના હોમ પેજની અંદર આ જે પેજ છે એમાં સ્ટોર નામનો ઓપ્શન આપેલો છે આ સ્ટોર નામના ઓપ્શન કે વિકલ્પ ઉપર જઈ ત્યારબાદ બીજું પેજ જે જોવા મળે એમાં ધોરણ અગિયારનો વિકલ્પ અહીંયા તમને જોવા મળશે અને અગિયારમાં વિકલ્પ અગિયારમાં ધોરણના વિકલ્પ ઉપર જઈ અને એની અંદર વાર્ષિક પરીક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્રની સંપૂર્ણ પીડીએફ ફાઇલ જવાબો સાથે સોલ્યુશનની જવાબો સાથેની સંપૂર્ણ પીડીએફ ફાઇલ અવેલેબલ છે જે તમે મેળવી એનો અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર પણ કરી શકો જેથી કરીને પણ આ પ્રશ્નપત્રો આ એપ્લિકેશનનો લાભ મેળવી શકે અને અભ્યાસમાં એને મદદરૂપ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી પાછા આગળ ની અંદર જરૂરી માનવતા સોરી માનવ સંસાધનની માનવ સંસાધનની આપ શબ્દ આપણે કાઢીએ માનવ સંસાધનની અછત જોવા મળે છે કર્મચારી ઓછા હોવાથી કર્મચારીનું જે પ્રમાણ હોવું જોઈએ ઓછું છે માટે આપણે કામ બીજાને સોંપવું પડે છે નહીં કે સરકારની નીતિ કોમ્પ્યુટરની આદત કે જગ્યાનો ભાવ એવો કોઈ પ્રશ્ન નથી માનવ કર્મચારી જે હોવા જે કર્મચારીની અછત સર્જાય એટલા માટે પાંચમો વિકલ્પ છે ભાગીદારી પેઢીમાં હાલમાં શબ્દ વાપરેલો છે ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે વીસ ત્રીસ પંદર કે પચાસ તો વિદ્યાર્થી મિત્રો આવશે પચાસ પચાસ ભાગીદારો નવા કાયદા ધારા ધોરણ પ્રમાણ ઓછામાં ઓછા બે વધુમાં વધુ પચાસ પણ આ આપેલા સંખ્યા વધુ હતી ઘટાડો કરીને પચાસ કરેલા છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છઠ્ઠો વિકલ્પ તમારી સામે છે સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ કોણ કરે છે સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ કોણ કરે છે તો સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ વિદ્યાર્થી મિત્રો કંપની રજિસ્ટ્રાર નાણાં ખાતું નાણાં પ્રધાન કે ઓડિટ નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ઓડિટ નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક ઓડિટર જનરલ જે હોય મેન જે સ્પેશિયલ ઓડિટર હોય એ આ સરકારી ખાતાના હિસાબોનું ઓડિટ કરે હિસાબને ચેક કરવા એને એનાલિસિસ કરવું વગેરે સાતમો વિકલ્પ કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે કંપનીના નફામાંથી સૌથી પહેલાં ડિવિડન્ડ કોને મળશે પ્રેફરન્સ શેર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર ઇક્વિટી શેર હોલ્ડર કે લેણદારો તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પ્રેફરન્સ શેર હોલ્ડરો કે જેને ડિવિડન્ડ સૌથી પહેલા મળવા પાત્ર છે ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડર આઠમું પારિભાષિક સીઓડી શબ્દ એટલે કે પારિભાષિક શબ્દ એક આપેલો નો મતલબ શું થાય કેશ ઓન ડોર કેશ ઓન ડિમાન્ડ કેશ ઓન ડ્રાફ્ટ કે કેશ ઓન ડિલિવરી વિદ્યાર્થી મિત્રો સિમ્પલ જાણીતો પ્રશ્ન છે આપણે જે રીતે સમજીએ છીએ કે

એ વાર્ષિક ઉથલો કે ટર્નઓવર રૂપિયા એક હજાર કરોડ હોય એ કંપની સામાજિક જવાબદારી એને ફરજિયાત બનાવેલ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ વિભાગ આપણે ચર્ચા ચર્ચા કરી માત્ર ત્યારબાદ કરીએ જેની અંદર પ્રશ્નો આવા આપેલા છે સૌથી પહેલાં અગિયારમો સવાલ છે સૂચના આપણે જાણીએ છીએ એક વાક્યના સવાલ જવાબ દરેક પ્રશ્નનો એક ગુણ દસ ગુણનો અહીંયા ગુણભાર રહેશે પેલો સવાલ આવો છે ઉદ્યોગ એટલે શું વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગ કોઈ પણ ક્રિયા હોય ઉદ્યોગમાં કોઈ વસ્તુ બનાવવાની ક્રિયા હોય તે વસ્તુ ઉપર જરૂરી પ્રક્રિયા કરવી પડે એટલે કોઈ પણ જરૂરિયાત સંતોષવા માટે કોની જરૂરિયાત તો કે માનવીની જરૂરિયાતને સંતોષવા માટે તમે એક કાચા માલ પર જરૂરી પ્રક્રિયા કરો છો માનવીની જરૂરિયાતને સંતોષવા માટે કાચા માલ ઉપર જરૂરી પ્રક્રિયા લાકડાને ફર્નિચરમાં રૂપાંતરિત કરવા માટે એને આકાર આપવા માટે તમે એ પ્રોસેસ કરો છો સુથાર દ્વારા એક પ્રક્રિયા થાય છે ઉદ્યોગની અંદર એક ક્રિયા થાય છે અને એ ક્રિયા થયા બાદ એમાં તૃષ્ટિ ગુણનો એમાં તૃષ્ટિગુણનો શું કરવામાં આવે છે ઉમેરો કરવામાં આવે છે એટલે આવી પ્રક્રિયાને ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે એટલે માનવીની જરૂરિયાતને સંતોષવા કાચા માલ ઉપર જરૂરિયા પ્રક્રિયા જરૂરી પ્રક્રિયા કરી અને તૃષ્ટિગુણ ઉમેરવાની ક્રિયા ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે બારમો સવાલ છે વીમા પોલિસી એટલે શું

મોસ્ટ ટાઈમ પ્રશ્ન કહી શકાય કોર બેન્કિંગ એટલે શું કોર બેન્કિંગનું સીધું ઉદાહરણ લેવાનું છે કે કોઈ એક વ્યક્તિ કોઈ એક બેંક ની અંદર ખાતેદાર છે અને એ બેંક છે એસબીઆઈ બેંક છે એસબીઆઈ બેંક ની અંદર ખાતે તો તેને આપણે કોર બેન્કિંગ કહીએ સિમ્પલ કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલ તમને માત્ર એટલું પૂછેલું છે કોર બેન્કિંગ એટલે શું તો ઉદાહરણ ન આપો માત્ર નામ લખો સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ કે જેમાં એક કેન્દ્રીયકૃત સર્વરની અંદર બધી જ માહિતી સેવ થાય અને તમામ શાખાઓને માહિતીની જાણ થાય પંદરમો સવાલ કોમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું સિમ્પલ કોમ્પ્યુટર્સનું નેટવર્ક બે કે બે કે તેથી વધુ કોમ્પ્યુટર એકબીજા સાથે જોડાઈને જે જાળા પ્રકારની રચના બનાવે છે કોમ્પ્યુટર પ્લસ એની અંદર બીજા કોમ્પ્યુટર આ રીતે જોડાય અનેક ઝાળા આધારિત કે એક પ્રકારનું તમે એમ કહી શકો કે જાળું બનાવે છે તો તેને કોમ્પ્યુટર્સ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સત સોળમો સવાલ છે હેકિંગ હેકિંગ હેક કરી દેવું હેકિંગ જે કહી શકો તમે કેવી રીતે કોમ્પ્યુટર હેક થાય કેવી રીતે કોમ્પ્યુટરનો ડેટા ચોરી લેવામાં આવે તો અહીંયા તમારી પ્રોપર વ્યાખ્યા શબ્દ પૂર્ણ ત્યારબાદ વાણિજ્યની પ્રવૃત્તિને કારણે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે વિધાન સમજાવો બાવીસ ટ્રાવેલર્સ ચેકની સમજ આપો ટ્રાવેલર્સ ચેક જ્યારે તમે બહાર કોઈ પણ બહાર ગામ જતા હોય અને ત્યારે ચેકની તમારે ઉધારની કે પૈસાની લેવડ દેવડની જરૂર પડતી હોય તો તમે એકસાથે પૈસા જોખમ સાથે ન રાખી શકો પણ ટ્રાવેલર ચેક હોય તો તમે પૈસાને ઉપાડ કરી શકો એ પહેલાં સિસ્ટમ પ્રમાણે બેંક ટ્રાવેલર ચેક આપતી ત્રેવીસમો સગીર વ્યક્તિ ભાગીદાર ક્યારે બની શકે સહકારી મંડળીને લોકશાહી તાલીમ શાળા શા માટે કહે છે સહકારી મંડળીમાં લોકશાહીની પદ્ધતિ સિસ્ટમ શીખવા મળે છે માટે પચીસમું વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્વ છે અથવા એના અથવામાં બીજો સવાલ છે ખાનગી સાહસોનું ભારતીય અર્થતંત્રમાં મહત્વ શું છે ખાસ મહત્વના સવાલો છે સામાન્ય ઇક્વિટી શેરને જોખમી જોખમી શેર શા માટે કહે છે જોખમ રૂપ શા માટે કહેવાય કારણ કે સામાન્ય ઇક્વિટી શેરમાં તમને જે ડિવિડન્ડ સાથે નાણાં પરત મળવાના છે એ છેલ્લે મળે છે માટે જોખમી કહી શકાય સંકળાયેલી દુકાનો કોને કહે છે ચાર્ટર્ડ પાર્ટી કરાર એટલે શું જે આપણે આયાત નિકાસ વિધિની અંદર જે આવે છે તે વિભાગડીની અંદર મુદ્દાસર જવાબ દરેક પ્રશ્નના ત્રણ ગુણ ચોવીસ માર્કનો ગુણ બાર વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો આપણી પાસે છે પણ આના જે જવાબો છે અગાઉ વાત થઈ એ પ્રમાણે આના જવાબો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન કે જેની અંદર સંપૂર્ણ સોલ્યુશન આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અવેલેબલ છે અને જેના જવાબોનો અભ્યાસ કરી તમે વાર્ષિક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો વ્યવસાયનો અર્થ સમજાવી લાક્ષણિકતા સમજાવું ત્રીસમું સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એક વીમાધારકને વીમા કંપની ઉપર સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એ કેવી રીતે અમલી બને છે એની સમજૂતી આપેલી છે વિશિષ્ટ વખાર એટલે શું કે જેમાં કોઈ વિશેષ પ્રકારની ખાસ સગવડ ઊભી કરવામાં આવી હોય ઉદાહરણ આપીને સમજાવવાનું છે ટૂંકનોંધ આરટીજીએસ ટી જીએસ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો કે તબક્કા સ્ટેપ એના આવે છે એ સમજાવવાના છે અથવા ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારના કાર્યો જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના તફાવતના મુદ્દા લગ જણાવો શા માટે ખાતાવાળી દુકાનમાં મોટા પાયે પણ રોકાણ કરવું પડે છે તે અથવા આંતરિક વેપારી કુદરતની કૃપા છે સમજાવો ધંધાની માલિકો પ્રત્યેની સામાજિક જવાબદારી સમજાવો આ પ્રકારના પ્રશ્નો વિભાગ ડીની અંદર પૂછાય જે ત્રણ ગુણના છે ત્યારબાદ વિભાગ એમાં વિસ્તારપૂર્વકના પ્રશ્નો દરેક પ્રશ્નના પાંચ ગુણ વીસ માર્ક્સનો ગુણભાર અહીંયા છે ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો ખાસ મહત્વનો આ સવાલ ભાગીદારી પેઢીની મર્યાદાઓ પૂછાઈ શકે ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ થતી વિગતો ભાગીદારી કરારનામું કરવું ફરજિયાત છે એની અંદર કઈ કઈ વિગતો આવે છે એ બાબતો તમારે ખાસ સમજવાની આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ જે કંપનીની સ્થાપના વિધિનો એક ભાગ છે ડિબેન્ચરનો અર્થ જણાવી લક્ષણો જણાવો અથવા નફાના પુનઃરોકાણ એટલે શું તેના ફાયદા મર્યાદા અર્થ ફાયદા મર્યાદા જણાવો આયાત વિધિ ખાસ મહત્ત્વનું આયાતવિધિ મોસ્ટમાં મોસ્ટ આઈમ્પી ખાસ કરી નાખવી મોટા પ્રશ્નોની અંદર આયાતવિધિ અથવા તો નિકાસ વિધિ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમે અહીંયા પ્રશ્નપત્ર બેની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો આ જ રીતે હજી ચેનલ ઉપર તમે નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી શકો છો જેથી કરીને તમને આવા જ વાર્ષિક પરીક્ષામાં ખાસ ઉપયોગી થઈ શકે એવા તમામ વિષયોના પ્રશ્નપત્રના સોલ્યુશનની માહિતી જવાબો સાથેની માહિતી આ રીતે મેળવી શકો અને તમે ભવિષ્યની અંદર તમારી પરીક્ષાઓની અંદર ખૂબ સારું પરિણામ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો બાકીના પ્રશ્નપત્રની પણ ચર્ચા કરીશું આગળના વિડીયો લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ